નમસ્કાર. ગ્રીન કિચનમાં આજે આપણે ઇડલીનું ખીરું બનાવી તેમાંથી ઇડલી બનાવીશું. તો આ માટે અહીં મેં 1.5 કપ ઢોસા રાઈસ લીધા છે, તેને ઇડલી રાઈસ પણ કહેવામાં આવે છે. આ ઇડલી ઢોસાના ચોખા તમને ઓનલાઈન, શોપિંગ મોલ કે કોઈ પણ મોટા કરિયાણાના સ્ટોરમાં મળી જશે. જો આ ઇડલી ઢોસાના ચોખા ન મળે તો તમે બાસમતી સિવાયના કોઈ પણ ચોખા ઉપયોગમાં લઈ શકો છો. આ રીતે નાના ચોખા ઉપયોગમાં લેવા. 1/2 કપ અડદની ફોતા વગરની દાળ લઈશું, તેને પણ આપણે ટ્રાન્સફર કરી લઈશું. હવે આ ચોખામાં આપણે 1/2 ચમચી મેથીના દાણા નાખીશું. હવે આપણે આ બંનેને સારી રીતે 2-3 પાણીએ ધોઈ લઈશું. તો દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લીધા છે. હવે તેમાં પાણી નાખીને તેને પલાળી દઈશ. હવે આ દાળ અને ચોખાને આપણે 5 કલાક માટે પલાળીશું, ત્યારબાદ તેમાંથી પેસ્ટ તૈયાર કરીશું. તો આપણે દાળ અને ચોખા પલાળ્યા તેના 5 કલાક થઈ ગયા છે. હવે આપણે આમાંથી પેસ્ટ તૈયાર કરી લેશું. થોડું થોડું પાણી દૂર કરી અને થોડા પાણી સાથે પેસ્ટ તૈયાર કરીશું. અને પેસ્ટ બનાવવામાં આપણે પૌઆનો ઉપયોગ પણ કરીશું. તો અહીં મેં 1/2 કપ થીન પૌઆ એટલે કે પાતળા પૌઆનો ઉપયોગ કરીશું. તો ચલો પેસ્ટ બનાવી લઈએ. તો અડદમાંથી થોડું પાણી દૂર કરી દીધું છે. હવે તેમાંથી આપણે સ્મૂધ પેસ્ટ તૈયાર કરીશું. થોડું પાણી આપણે પેસ્ટ બનાવવામાં યુઝ કરીશું. ચલો અડદમાંથી આપણે સ્મૂધ પેસ્ટ બનાવી લીધી છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ ચોખામાં આપણે થોડા થોડા પૌઆ ઉમેરતા જઈ અને કલકરી પેસ્ટ તૈયાર કરીશું. થોડા પૌઆ નાખીશું. તો જુઓ ચોખામાંથી આપણે થોડી કલકરી પેસ્ટ તૈયાર કરી લીધી છે. તો આ રીતે બધા ચોખા અને પૌઆ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લઈશું. તો આપણે દાળ, ચોખા, પૌઆ અને મેથીમાંથી પેસ્ટ તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આ ખીરોને આપણે ઓછામાં ઓછા 8 કલાક અથવા તો આખી રાત માટે આથો લાવવા માટે મૂકી દઈશું. આપણે આ ખીરોને ગરમ અને અંધારી જગ્યાએ મૂકીશું જેથી કરીને તેમાં સરસ આથો આવે. તો મેં આખી રાત ખીરુને આથો લાવવા માટે મૂક્યું હતું. હવે આપણે ખીરું ચેક કરી લઈએ. તો જુઓ ખીરું ફૂલીને કેટલું ડબલ થયું છે. હું બતાવું છું કે કેવો આથો આવ્યો છે. જુઓ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સ્ટાઇલનો આથો આવ્યો છે, તમે જોઈ શકો છો. મિક્સ કરી લઈશું. તો જુઓ આપણે આ કન્સિસ્ટન્સીનું ખીરું રાખીશું. એકદમ ઘટ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં. હવે આપણે ઇડલી તૈયાર કરી લઈશું. જો ઢોસા બનાવવા હોય તો ઢોસાનું ખીરું અલગ કાઢી લેવું. હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં ઈનો કે સોડા નાખ્યા વગર ઇડલી બનાવીશું અને જુઓ તેનું રિઝલ્ટ કેવું સરસ આવે છે. હવે આપણે ઇડલી સ્ટેન્ડમાં તેલ લગાવી લઈશું. ઇડલી હું માઇક્રોવેવમાં બનાવી દઉં છું માટે માઇક્રોવેવ સેફ ઇડલી સ્ટેન્ડ લઉં છું. એક ગ્લાસ જેટલું પાણી નાખીશું. અને જો તમે ગેસ ઉપર ઇડલી બનાવવાના હો તો આ સમયે સ્ટીમર તૈયાર કરી લેવું. સ્ટીમરમાં પા ભાગનું પાણી ભરી અને તેને ગરમ કરવા માટે મૂકી દેવું. હવે આમાં ખીરું રેડી દઈશું.
હવે આ ઇડલીને માઇક્રોવેવના ફૂલ પાવર ઉપર 4 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. અને જો તમે ગેસ ઉપર સ્ટીમ કરવાના હોય તો સ્ટીમર ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઇડલી સ્ટેન્ડ મૂકી ઢાંકણ બંધ કરી અને 10-12 મિનિટ માટે મધ્યમ ગેસ ઉપર સ્ટીમ કરવી. તો આપણે ઇડલી 4 મિનિટ માટે સ્ટીમ કરી લીધી છે, સરસ સ્ટીમ થઈ ગઈ છે. હવે તેને કાઢી લઈશું, થોડી ઠંડી થવા દેવી ત્યારબાદ તેને કાઢવી. તો જુઓ કેટલી જાડી પડી છે ઇડલીમાં. ઇનો અને સોડા વગર આપણે આવી જાળીદાર ઇડલી બનાવી છે. તો આપણે થોડી ઇડલી તૈયાર કરી લીધી છે, હવે તેને સર્વ કરીશું. હવે આ ઇડલીને નારિયેળની ચટણી સાથે સર્વ કરીશું. જો તમને મારા વિડીયોથી થોડી પણ માહિતી મળતી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.